વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી ભણીશું. તેમાં આગળના પીરિયડોમાં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, એક્ટિવિટી 4, એક્ટિવિટી 6, એક્ટિવિટી 7 સુધી ભણ્યા હતા. હવે એક્ટિવિટી 8 આપણે ભણીશું. એમાં સ્ટોરી છે, એક પાઠ છે. એ પાઠના ઉપરથી સવાલ જવાબ આવશે, ખાલી જગ્યાઓ આવશે, એ તમારે લખવાનું રહેશે. માટે હું તમને એ પાઠ એક્ટિવિટી 8માં જે પાઠ છે એ એક એક લીટીનું ઇંગ્લિશ વાંચીશ, એના વર્ડ સમજાવીશ અને એનું ભાષાંતર શીખવાડીશ. એ તમારે સમજવાનું છે. ઇટ વોઝ અ કોલ્ડ ડે. કોલ્ડ, કોલ્ડ મતલબ ઠંડી કે ઠંડો. ડે મતલબ દિવસ, એટલે કે ઠંડીનો વોઝ એટલે કે હતો, તે ઠંડીનો દિવસ હતો. હવે પાઠમાં શું છે એ સમજીએ. લાસ્ટ યર, લાસ્ટ, લાસ્ટ એટલે કે ગયું, યર એટલે વર્ષ, ગયા વર્ષે. ધેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે, એટલે કે જે એ દિવસ હતો, ગયા વર્ષની વાત કરી, ગયા વર્ષે એક દિવસ એવો હતો ને કે ખરેખર ખૂબ જ ખરાબ દિવસ હતો. એક દિવસ એવો હતો તે કે ખૂબ જ ખરાબ દિવસ હતો. ઇટ વોઝ મંડે, તે દિવસ કયો હતો? મંડે, મંડે મતલબ સોમવાર, તો કે એ દિવસ સોમવાર હતો. યુઝવલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ, તો કે છે યુઝવલી. યુઝવલી એટલે કે સામાન્ય, રોજ જે ક્રિયા બનતી હોય એને યુઝવલી કહેવાય, કે જે વસ્તુ રોજ થતી જ હોય કે સામાન્ય, તો કે યુઝવલી એટલે કે દરરોજ. સામાન્ય, સામાન્ય એમ કે ક્લાસમાં, જે ક્લાસ હતો એ ક્લાસમાં 25 સ્ટુડન્ટ, લગભગ, અબાઉટ એટલે કે લગભગ, 25 એટલે કે 25 સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ, ઇન માય ક્લાસ, એમ કે રોજ, સામાન્ય રોજ માટે એમ કે ક્લાસમાં, મારા ક્લાસમાં 25 એટલે કે 25 વિદ્યાર્થીઓ હતા એમ કે રોજ. બટ ધેટ ડે, પણ તે દિવસ, કયા દિવસની વાત કરી છે? સોમવારની વાત કરી છે, કે જે બેડ ડે હતો એના વિશેની વાત કરી છે. હવે શું છે એ આપણે આગળ જોઈએ. ધેર વેર ઓન્લી 5 સ્ટુડન્ટ, એટલે કે છે કે યુઝવલી રોજ હંમેશા એમ કે કેટલા 25 સ્ટુડન્ટ હતા, પણ એની જગ્યાએ અત્યારે ક્લાસમાં એમ કે ઓન્લી 5 સ્ટુડન્ટ છે. એમ કે ક્લાસમાં કેટલા છે? 5 સ્ટુડન્ટ છે એમ કે. ઇટ વોઝ રિયલી કોલ્ડ, એટલે કે તે દિવસ ખરેખર એકદમ ઠંડો દિવસ હતો, કે તે દિવસે ખૂબ જ ઠંડી હતી એમ કે. કોલ્ડ એટલે કે ખરેખર ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અ લોટ, એ દિવસે ખૂબ જ વરસાદ, લોટ, લોટ ઓફ એમ કહે છે ને, લોટ મતલબ ખૂબ જ, રેન એટલે કે વરસાદ, એ દિવસે ખૂબ જ વરસાદ આવતો હતો કે વરસતો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, તે દિવસે જે સોમવારનો દિવસ છે એની વાત કરી છે. સોમવારનો દિવસ હતો, ગયા વર્ષે જે સોમવારનો દિવસ હતો એની વાત કરી છે. તે દિવસે શું હતું એમ કે, તો એ દિવસે વરસાદ બહુ જ વરસતો હતો, ઠંડી બહુ જ હતી, અને આપણે વરસાદ આવે તો એનું વાતાવરણ કેવું હોય છે આપણે, કે એકદમ અંધારું છવાઈ જાય એના જેવું, તો કે એ દિવસે એકદમ ડાર્ક એટલે કે એકદમ અંધારું છવાયેલું હતું, અને ગ્રે આઉટસાઇડ એટલે એકદમ વાદળછાયું વાતાવરણ હોય એવું વાતાવરણ હતું એમ કે. એક ચારે બાજુ અંધારું છવાયેલું હતું અને એકદમ વાદળછાયું વાતાવરણ હતું. ધેર વોઝ નો સનશાઇન, એ દિવસે સનશાઇન, સન એટલે સૂર્ય, સાઇન એટલે પ્રકાશ, સૂર્યનો પ્રકાશ ક્યાંય દેખાતો નહોતો, કેમ કે વાદળા હતા એટલે સૂર્યપ્રકાશ દેખાતો નહોતો અને એના કારણે ચારે બાજુ અંધારું હતું. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ ધે વેર સિક,
એટલે કે મને એવું લાગે છે કે સ્ટુડન્ટ જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી આવ્યા, કેમ કે એ દિવસે 5 જ વિદ્યાર્થીઓ આવ્યા હતા, તો કે મને એવું લાગે છે ને કે સ્ટુડન્ટ સ્કૂલમાં નથી આવ્યા. કારણ કે કેમ નથી આવ્યા? કારણ કે ધે વેર સિક, તેઓ બીમાર હશે. ધે વેર એટ હોમ, તેઓ ઘરે હતા. કેમ? મે બી ધે વેર ઇન બેડ, કદાચ તે તેમની પથારીમાં હશે. કેમ કે એ દિવસે એકદમ ઠંડીનું વાતાવરણ હતું, વરસાદ ખૂબ જ વરસતો હતો અને ક્લાસમાં ખાલી 5 જ વિદ્યાર્થીઓ હતા. તો બીજા બધા ક્યાં ગયા? તો બીજા બધા ક્યાં હતા? ઘરે હતા. કેમ? કેમ કે કદાચ એ લોકો બીમાર પડ્યા હશે અને એ એમની પથારીમાં ઘરે હશે અને એમની પથારીમાં હશે. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. મિસ્ટર જોશી છે એ આપણા અમારા એમ કે ક્લાસ ટીચર છે, અમારા વર્ગ શિક્ષક છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તેઓ હંમેશા સ્કૂલમાં આવે છે, તે કોઈ દિવસ રજા પાડતા નથી. એમ કે હી ઇઝ નેવર એટ હોમ, તે કોઈ દિવસ ઘરે રહેતા નથી. ઓન મંડે, એ કોઈ દિવસ સોમવારે ઘરે રહેતા નથી. સન્ડેના દિવસની મતલબ સન્ડે મતલબ રવિવારની રજા હોય એ દિવસે ઘેર રહે બરાબર છે, પણ સોમવારે કોઈ દિવસ ઘરે રહેતા નથી. લાસ્ટ મંડે વોઝ નોટ ડિફરન્ટ. લાસ્ટ મંડે એટલે કે ગયા સોમવારે, સોમવારે પણ કંઈક અલગ નહોતું. એમ કે એ પણ ગયા સોમવારે કંઈ અલગ નહોતું, ગયા સોમવારે પણ તે સ્કૂલે તો આવ્યા જ હતા. એમ કે હી વોઝ નોટ એટ હોમ, તે ઘરે રહ્યા નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ, તે તેમના હી વોઝ ઇન ક્લાસરૂમ, તે તેમના ક્લાસરૂમમાં હતા. એન્ડ ઇટ વોઝ કોલ્ડ, તેમને ઠંડી લાગી હતી. તે તેમના ક્લાસરૂમમાં હતા અને એમને ઠંડી લાગી હતી. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથિસ, તેઓએ ગરમ કપડાં, વાર્મ એટલે ગરમ, ક્લોથ્સ એટલે કે કપડાં, તેમને ગરમ કપડાં પહેર્યા નહોતા. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ, એકલા ખાલી મિસ્ટર જોશી નહીં પણ બીજા વિદ્યાર્થીઓ જે બીજા 5 જણ જે ક્લાસમાં આવ્યા હતા એ પણ બધા ફેલ્ટ કોલ્ડ, એટલે કે એ બધા છોકરા પણ, એ બધા વિદ્યાર્થીઓ પણ ઠરી ગયા હતા, એમને પણ ઠંડી લાગી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ, તેઓ પણ ઠરી ગયા હતા. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, સ્કૂલ કેવી લાગતી હતી? લાઇક અ રેફ્રિજરેટર, રેફ્રિજરેટર મતલબ કે ફ્રીજ જેવી થઈ ગઈ હતી. જે સ્કૂલ હતી, શાળા હતી, એ કેવી? ફ્રીજ જેવી થઈ ગઈ હતી. અવર રૂમ વોઝ લાઇક ફ્રીઝર, અને અમારો રૂમ હતો એ તો ફ્રીઝર જ લાગતો હતો. ફ્રીઝર મતલબ એકદમ બરફ જેવું થીજવી નાખે અને જે જગ્યા હોય એનું ફ્રીઝર કહેવાય. આપણે ફ્રીજમાં હોય છે, ફ્રીજ હોય અને ઉપર બરફ થાય એ જગ્યાએ ફ્રીઝર કહેવાય. એવી જ રીતે અહીંયા સ્કૂલ છે એ ફ્રીજ થઈ ગયું છે અને જે એમનો રૂમ ક્લાસ એ ફ્રીઝર બની ગયો છે. બરફ થઈ જઈએ એવો એકદમ ઠંડો થઈ ગયો છે. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ, અને મિસ્ટર જોશી તો એવું લાગે છે કે બરફ જ બની ગયા છે. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, કોલ્ડ કોલ્ડ, એ નાનકડો ક્લાસ હતો જે અમારો, એકદમ ઠંડો 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 એકદમ ઠંડો થઈ ગયો છે. ઇટ વોઝ રેનિંગ હેવીલી, રેનિંગ એટલે કે વરસાદ, હેવીલી એટલે કે ધોધમાર, ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આઈ ફેલ્ટ ધ સ્કૂલ અર્લી, આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, એટલે કે એ દિવસે બધાને સ્કૂલેથી વહેલા ઘરે છોડી દીધા. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, હવે વરસાદ ક્યારે બંધ થયો? રેન એટલે કે વરસાદ, સ્ટોપ્ડ એટલે કે બંધ થયો. ક્યારે? નાઇટ એટલે કે રાત્રે વરસાદ બંધ થયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ નીકળ્યો, સૂર્યપ્રકાશ તો પથરાઈ ગયો. એમ કે સો એવરીથિંગ વોઝ ઓકે, તેથી બધું જ ઓકે થઈ ગયું, બધું બરાબર થઈ ગયું. એમ કે ધેર વેર 25 સ્ટુડન્ટ, ધેર વેર 25 સ્ટુડન્ટ મતલબ 25 સ્ટુડન્ટ હતા ક્લાસમાં, એની વાત કરી છે.
ઓન્લી નોટ 5 25 સ્ટુડન્ટ જે ક્લાસમાં હતા એમાંથી ફક્ત 5 સ્ટુડન્ટ ક્લાસમાં નહોતા બટ વેર વોઝ મિસ્ટર જોશી હવે 25 સ્ટુડન્ટમાંથી 5 સ્ટુડન્ટ ક્લાસમાં નહોતા પણ મિસ્ટર જોશી ક્યાં છે એ મિસ્ટર જોશી ક્યાં હતા એમ કે હી વોઝન્ટ ધેર એ ક્યાંય દેખાતા નથી કેમ પણ ઇટ વોઝ એટ હોમ તે ઘરે હતા સિક ઇન બેડ તે ક્યાં હતા પથારીમાં બીમાર હતા અને તેથી તે પથારીમાં હતા હવે જે મંડેના દિવસે કે જે દિવસે બહુ જ વરસાદ વરસી રહ્યો હતો અને જે દિવસે એકદમ ઠંડુ વાતાવરણ હતું અને જે એ દિવસે જેટલા 5 છોકરા સ્કૂલે આવ્યા હતા 25માંથી 5 છોકરા સ્કૂલે આવ્યા હતા અને મિસ્ટર જોશી આવ્યા હતા પણ બીજા દિવસે જ્યારે સનશાઇન નીકળ્યું સરસ મજાનો સૂર્યપ્રકાશ બહાર નીકળ્યો બધું ઓકે થઈ ગયું વરસાદ બંધ થઈ ગયો અને બીજા દિવસે જ્યારે સ્કૂલે જ આવવાનું થયું ત્યારે જે 25 છોકરા હતા એમાંથી 5 છોકરા એ આવ્યા નહોતા જે મંડેના દિવસે જે છોકરા પાછા આવ્યા હતા એ આ દિવસે આવ્યા નહોતા એના નેક્સ્ટ ડે આવ્યા નહોતા અને મિસ્ટર જોશી પણ નહોતા આવ્યા કેમ કે એ લોકો બરાબર ઠરી ગયા હતા અને ઠરી ગયા હતા એના કારણે તે બીમાર પડી ગયા હતા અને તેથી તે ઘરે છે અને ઘરે પથારીમાં છે હવે એના ઉપરથી આપણે ઉપર જે પાઠ સમજ્યા એના ઉપરથી નીચે ખાલી જગ્યાઓ છે ખાલી જગ્યાઓ આપણે સમજીએ એટલે ખાલી જગ્યામાં શું છે ધેર ધ વેધર વોચ ખાલી જગ્યા એન્ડ રેની એટલે કે રેની એટલે કે વરસાદમાં વેધર એટલે કે વાતાવરણ કેવું હોય કેવું હતું એ દિવસે કોલ્ડ એકદમ ઠંડુ હતું ને તો કોલ્ડ ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે એકદમ ડાર્ક એટલે કે અંધારું અને વાદળછાયું વાતાવરણ હતું મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ ક્યાં નહોતા સ્ટુડન્ટ સ્કૂલમાં નહોતા ધેર વોઝ નો સનશાઇન એ દિવસે સૂર્યપ્રકાશ દેખાતો નહોતો લોટ્સ ઓફ સ્ટુડન્ટ ખાલી જગ્યા સિક એટ હોમ તો લોટ્સ ઓફ સ્ટુડન્ટ વેર કેમ કે એકની વાત કરી હોય તો વોઝ આવે પણ વધારેની વાત કરી છે મતલબ વેર મિસ્ટર જોશી વોઝ એટ હોમ મિસ્ટર જોશી ઘરે હતા કેમ સિક ઇન બેડ તે બીમાર હતા અને તે પથારીમાં હતા ધ ખાલી જગ્યા વોઝ લાઈક અ ફ્રીઝર શું હતું ક્લાસરૂમ ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર સ્કૂલ કેવી હતી ફ્રીજ જેવી રેફ્રિજરેટર જેવી બની ગઈ હતી ધ ખાલી જગ્યા સ્ટોપ્ડ એટ નાઇટ રાત્રે શું બંધ થયું વરસાદ રેન મિસ્ટર જોશી વોચ ખાલી જગ્યા નેક્સ્ટ ડે મિસ્ટર જોશી નેક્સ્ટ ડે મતલબ બીજા દિવસે ક્યાં હતા એટ હોમ બરાબર હવે નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો હવે ટ્રુ ફોલ્સ લખવાના છે આપણે જે આપ્યા છે એ ઉપર ધેર વેર 5 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે તો કે છે મંડેના દિવસે એટલે કે સોમવારના દિવસે 5 જ વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા સાચું કે ખોટું સાચું મતલબ ટ્રુ ઇટ વોઝ વાર્મ ઓન મંડે વાર્મ એટલે ગરમ મંડે એટલે સોમવારની વાત કરી છે સોમવારના દિવસે ગરમ દિવસ હતો નહીં ઠંડીનો દિવસ હતો એકદમ ઠંડુ વાતાવરણ હતું વરસાદ પડતો એટલે તો ફોલ્સ ખોટું મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે મિસ્ટર જોશી પ્રેઝન્ટ એટલે કે હાજર હતા મંડેના દિવસે તો કે હા હતા તો ટ્રુ યસ હા મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે મિસ્ટર જોશી બીજા દિવસે સ્કૂલમાં હતા નહોતા કે બીમાર પડ્યા હતા ઘરે હતા તો ફોલ્સ મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ એન્ડ નેક્સ્ટ ડે તો કે મિસ્ટર જોશી અને સ્ટુડન્ટ જે એ સ્ટુડન્ટ હતા એ સ્ટુડન્ટ એ બધા એમ કે બીમાર પડ્યા હતા નેક્સ્ટ ડેના દિવસે એમ કે ફેલ્ટ એટલે કે ઘરે હતા એવી વાત કરે છે તો હા સાચી વાત તો મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ એટલે કે બધા સ્ટુડન્ટ કોલ્ડ થઈ ગયો હતો અને ઘેર હતા તો કે નહીં બધા નહોતા ખાલી 5 જ તો ફોલ્સ વિદ્યાર્થી મિત્રો
આપણે એક્ટિવિટી 8 જે ભણ્યા એનું લેસનમાં આખા પાઠનું ઇંગ્લિશ લખવાનું છે. એક્ટિવિટી 8ની આખું ઇંગ્લિશ લખવાનું છે અને એની ભાષાંતર લખવાનું છે. પછી આ ખાલી જગ્યાઓ લખવાની છે અને આ પાછળના ટ્રિપલ્સ લખવાના છે. આવજો.